હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે રીવા ક્રિએશન. તો આજે આપણે બેઝિક સ્ટીચના નવી નવી ડિઝાઇન બનાવવાની છે, એમાં આજે આપણે લેઝી લેઝી સ્ટીચનો યુઝ કરવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આ મેં બેક સ્ટીચ યુઝ કરી છે, આ છે સ્ટીમ સ્ટીચ અને આ છે ટ્વિસ્ટેડ ચેઇન સ્ટીચ, જેના વિડીયો મેં આગળ તમને બતાવેલા છે. તો સ્ટાર્ટ કરીએ આપણે ડિઝાઇન. આ થઈ ગઈ બેક સ્ટીચ. હવે આ જે સ્ટીચ યુઝ કરી છે સ્ટીમ સ્ટીચ છે. આ મેં સ્ટીચ અલગ અલગ એટલે યુઝ કરી છે કે તમને ખ્યાલ આવે, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે. તમે કોઈ પણ એક સ્ટીચથી પણ આ બનાવી શકો છો ડિઝાઇન. આ મેં જાતે ડ્રો કરી છે, તમે બહાર કોઈ પણ શોપમાં છાપણી પણ કરાવી શકો છો. હવે આ ટ્વિસ્ટેડ છે. આ ત્રણમાંથી કોઈ પણ એક સ્ટીચ તમે તમારી રીતે યુઝ કરી શકો છો. હવે આપણે આ એની પાંદડી બનાવશું. એ પણ લેઝી લેઝી સ્ટીચ જ મેં યુઝ કરી છે.
હવે ફ્લાવર્સ કરીશું. સ્ટીચ લેઝીઝ રહે છે આપણે. મેં અહીંયા પેન્સિલથી ડ્રો કરેલું છે જેથી કરીને ઇઝી રહે, આપણે સ્ટીચીસ સેમ આવે. એક ફ્લાવર થયું, હવે એની અંદર આપણે કોઈ પણ સ્ટીચથી નાનું વસ્તુ ફ્લાવર બનાવી શકીએ. તો હું અહીંયા નોટ સ્ટીચ કરું છું. ફ્લાવર બનાવી આપણે, એની માટે મેં કોઈ પણ એટલે કોઈન કે એવું સર્કલ કે તમારી પાસે જે અવેલેબલ હોય આનાથી પહેલાં સર્કલ ડ્રો કરી દેવાનું. પછી આપણે જેટલી લીવ્સ લેવી હોય પાંદડી એટલી ડોટ ડોટ કરી દેવાના. હવે આમાં વેરિએશન લાવવા માટે અંદર આ રીતે બીજા કોઈ પણ કલરથી આપણે શેડિંગ આપી શકીએ છીએ. જસ્ટ ખાલી લાઈન જ કરવાની છે, પાન નથી બનાવવાનું. હવે આ જે અંદર છે એ મેં સ્ટીમ સ્ટીચથી કરેલું છે સાટિંગથી. જેમ આપણે બેક સ્ટીચ કરીએ છીએ ને એ રીતે કરી શકાય. આ જે છે ફ્લાવર યલો, એમાં શેડેડ
ધાગો લીધો છે, તમે કોઈ પણ લઈ શકો છો, આનાથી શેડિંગ સારું બને છે। આમાં મેં થોડી અલગ પેટર્ન કરી છે, દેખાય છે આ ગાંઠ, તો એ કઈ રીતે બને એ જોઈએ। હવે હવે જ્યારે આપણે નીચે સોય આપણે ડાયરેક્ટ જે જવા દઈએ છે એની જગ્યાએ એક ગાંઠ લેવાની, આ દોરા સાથે કાંટી લઈ લેવાની, પછી નીચે ડક કરવાની અને પકડીને આ રીતે। અંદર આ રીતે સ્ટીચ લઈ લેશું આપણે। તો આ થઈ આપણી લેઝી ડીઝી સ્ટીચની પેટર્ન। તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બાય।